हेलो एवरीवन, गुड इवनिंग। तो आपणे नेक्स्ट विडियो लेक्चर में उदाहरण नंबर 8 सुधी राख्युं हतुं, तो आजे आपणे उदाहरण नंबर 9 थी कंटीन्यू करवानुं छे। ओके, तो उदाहरण नंबर 9 एनी रकम जो, रकम में तमारे माहितीनुं विचरण अने प्रमाणित विचलन एवं बंने शोधवानुं छे। विचरण अने प्रमाणित विचलन शोधो। विचलन अने प्रमाणित विचलन तमारे एवं बे वस्तु गोतवानुं छे, तो एमां आपणे कोष्टक बनाववो पड़शे। तो कोष्टक बनाववा माटे आपणे XI अने FI आप्या छे, કેટલા બોક્સ થાય એ તો તમને આઈડિયા નહીં આવે, આઈડિયા આવી જાય તો વેલ એન્ડ ગુડ। તો એના માટે આપણે સૂત્ર લખવાનું, સૂત્ર ઉપરથી કેટલી કેટલી કિંમતની જરૂર પડે એટલા આપણે અહીંયા ખાના આવશે। તો XI અને FI ના તો આવશે જ ફરજિયાત, એટલે એના આપણે બે દૂર નાખી। તો હવે કેટલા છે જો, તો 1 2 3 4 5 6 અને 7, 7 અવલોકન છે એટલે 7 બોક્સ આવશે। 1 2 3 4 5 6 7 8 અને 1 9। તો અહીંયા આવશે આપણે XI અને અહીંયા આવશે FI। તો XI અને FI ની કિંમત તમને આપી છે, કેટલી આપી છે એ આપણે જોઈએ રકમમાં। તો XI છે 4 8 11, પછી 17 20 24, 17 20 24 અને 32। તો આ તમારું છે XI, અને FI સાથે આપ્યું છે 3 5 9, 3 5 9, 5 4 અને 3 1। તો હવે તમારે શું શોધવાનું છે, વિચરણ અને પ્રમાણિત વિચલન એવું બે વસ્તુ તમારે શોધવાનું છે। તો સૌથી પહેલા તો શું આવશે આપણે અહીંયા, વિચરણ સિગ્મા સ્ક્વેર। હવે અહીંયા તમારે શું આવ્યું છે, જો FI અને XI બંને આપેલું છે, તો શું આવશે, સિગ્મા I બરાબર 1 2 7, કારણ કે અવલોકનની સંખ્યા કેટલી છે 7, તો અહીંયા n ની જગ્યાએ 7 આવશે। ઓકે, FI XI માઇનસ X' નો વર્ગ શું આવશે, કારણ કે અહીંયા શું છે FI ને આપણે શું કામ લખવું પડે, કારણ કે અહીંયા આવૃત્તિ આપી છે એટલા માટે, બરાબર। અને તમારે અવલોકન થઈ ગયા, FI થઈ ગયા, તો હવે તમારે અહીંયા XI માઇનસ X' શોધવો પડશે, અને હા આમાં છેદ હજી બાકી છે ને, અને છેદમાં કેપિટલ N, યાને કે આપણા આમાં FI આવે છે, તો FI એટલે કેપિટલ N, એટલે કે આ FI નો સરવાળો। ઓકે, તો નીચે આવશે કેપિટલ N, તો N એટલે આપણે ખબર છે કે FI નો સરવાળો થયો છે, પેલા સરવાળો કરી નાખી, 3 ને 5 8, 8 ને 9 17, 17 ને 23, 23 ને 4 27, 27 ને 3, 30 ને 1 31। તો તમને FI નો ટોટલ મળી ગયો 31, બરાબર 31 મળે છે જોવો તો, 3 ને 5 8 ને 17, 17 ને 5 23, 23 ને 4 27, તો આમાં કંઈક આપણે 3 5 9 5 4 3 ને 1, ઓકે બરાબર જ છે। ઓકે, તો આનો સરવાળો આવશે તમારે 30, સરવાળો આવે છે 30। તો હવે તમારે શું ગોતવાનું છે, XI માઇનસ X' તો X' એટલે કે મધ્યક થશે, તો મધ્યક શોધવા માટે આપણે અહીંયા સૂત્ર લખવું પડશે,
मध्यक एक्स बार बराबर शू थे तो के एफआई एक्सआई नो गुणाकार एले के सिग्मा आई बराबर वन टू सेवन एफआई एक्सआई अने छेदमां शू आवशे कैपिटल एन। तो एफआई एक्सआई आपने मळेला नथी तो आपणे एफआई एक्सआई नो एक बॉक्स दोरवू पड़शे तो अहीं आवशे पाछो एफआई एक्सआई नो एक बॉक्स। एफआई एक्सआई क्यों अथवा तो एक्सआई एफआई क्यों बे वस्तु केवी छे सेम ज बराबर। तो चार तरीने बार आठ पंचाने चालीस अगियार नवा नवाणु પછી વીસ ચોક એટલે ચાર દૂને આઠ એટલે એંસી ચોવીસ તરી ચાર તરી બાર બોતેર થશે ચાર તરી બાર ને એક એટલે ત્રણ દૂ છ ને એક સાત ઓકે અને બત્રીસ એકા બત્રીસ ઓકે તો આનો સરવાળો કરશો એટલે સરવાળો તમે કેલ્ક્યુલેટરમાં કરો એટલે તમારે સરવાળો આવશે ચારસો ને વીસ બરાબર સરવાળો આવશે ચારસો વીસ બરાબર છે। મેં તમને કીધું હતું એમ કે હવે સરવાળા બાદબાકીમાં હું ટાઈમ વેસ્ટ નહીં કરી હું જોઈન લખી નાખીશ તમારે બધાનો કેલ્સીમાં સરવાળો કરવાનો બરાબર આરામથી તમારે કાંઈ ઉતાવળ હતી નહીં બરાબર આપણે તો શું દાખલો જેમ ઝડપથી બને એના માટે હું જે સરવાળો હશે હું જોઈન લખી નાખીશ બુકમાંથી બાકી તમારે આ જે સરવાળો હશે એ જાતે કરવાનો રહેશે એક્ઝામમાં પણ અને તમે ઘરે પ્રેક્ટિસ કરો એ દાખલામાં બધામાં બરાબર। તો અહીંયા સુધી ઓકે તો એફઆઈ એક્સઆઈનો તમને સરવાળો મળી ગયો તો મધ્યક આપણે ગોતવો પડશે ચારસો વીસ અને ભાગાકારમાં આવશે ત્રીસ તો મીંડું મીંડું જાય અને તમારો કેટલો જવાબ આવશે મધ્યકમાં પછી તો ડાયરેક્ટ થઈ જાય ને એક એક મીંડું મીંડું કેન્સલ ને ચૌદ તરી બેતાલીસ તો મધ્યક તમારે શું આવશે ચૌદ તો મધ્યક તમારે ચૌદ આવી ગયો હવે તમારે શું કરવાનું છે એક્સઆઈ માઇનસ એક્સ બાર કરવાનું શું કરવાનું એક્સઆઈ માઇનસ એક્સ બાર એનું એક બોક્સ બનાવી દઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર ચલો તો એક્સ બાર તમને મળ્યો છે ચૌદ અને એક્સઆઈ તો ચૌદમાંથી તો ચાર જાય એટલે દસ પણ કેવો આવશે માઇનસ હવે ચૌદમાંથી આઠ જાય એટલે બે ને ચાર છ પણ કેવો આવશે માઇનસ પછી ચૌદમાંથી અગિયાર જાય તો કેવો આવશે માઇનસ ત્રણ પણ એ પણ કેવા હા માઇનસ જ આવશે હવે ચૌદમાંથી સત્તર જાય તો પ્લસ ત્રણ પછી ચૌદમાંથી વીસ જાય તો પ્લસ છ પછી ચૌદમાંથી ચોવીસ જાય તો પ્લસ દસ પછી બત્રીસ જાય એટલે ચૌદમાંથી બત્રીસ જાય એટલે દસ ઈ ને છ સોળ સોળ ને બે અઢાર બરાબર તો હવે તમારે કરવાનું છે એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ તમારે કરવાનો છે તો હવે એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ કઈ રીતે કરશો તમે તો અહીંયા આજે એક બીજું બોક્સ આવશે તો કે એક્સઆઈ માઇનસ એક્સ બારના વર્ગ ઓકે ચાલો એક્સઆઈ માઇનસ એક્સ બાર થઈ ગયું તો બધાનો વર્ગ કરવાનો છે તો સોનો વર્ગ થશે એટલે સોરી દસનો વર્ગ થશે સો પછી છનો થશે તમારે છત્રીસ ત્રણનો વર્ગ થશે નવ પાછા ત્રણ આવ્યા એનો વર્ગ થશે નવ પછી આવ્યા છ છનો વર્ગ થશે છત્રીસ અને દસનો વર્ગ થશે સો અને અઢારનો વર્ગ થશે તમારે ત્રણસો ને ચોવીસ ત્રણસો ચોવીસ ઓકે તો હવે તમારે આનો ગુણાકાર કોની સાથે કરવાનો એફઆઈ સાથે તો એફઆઈ યાની કે આ તો હવે પાછું નવો એક બોક્સ આવશે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ એફઆઈ ઇન્ટુ
एक्स आई माइनस एक्स बार नो वर्ग। तो चलो हवे गुणाकार करवानो छे, एफआई एटले आ 3 गुणिया 100 एटले 300, पछी 36 गुणिया 5 एटले 6 5 30 वधी 3 76 ने 18 ने 3 21। ओके चलो, पछी 9 गुणिया 9 81, 9 5 45, पछी 36 गुणिया 4 करो एटले 6 4 24 वधी 2 144। કેટલા આવે છે અહીંયા 36 ગુણ્યા 5 કરો તો 180 આવશે, સોરી 5 કરો એટલે 6 5 10 3 5 15 બરાબર છે, 5 15 ને 3 18 ઓકે। પછી 100 ગુણ્યા 3 આવશે પાછા, એટલે આવશે તમારે 300 અને 324 ગુણ્યા 1 એટલે 324। હવે શું કરવાનો, આ બધાનો સરવાળો કરવાનો, તો એ બધાનો સરવાળો તમારે આવે છે 13 74, લગભગ આ દાખલો આપણે કાલ ગણી ચૂક્યા છીએ પણ હવે વાંધો નહીં, બરાબર આપણે ખ્યાલ નહોતો એટલે 13 74। હવે 13 74 આવી ગયો, તો હવે આને સરવાળા બાદબાકી કરવાના છે, હવે તો 127 એટલે એનો આવ્યો 13 74 ડિવાઈડ બાય 30, તમારે જવાબ આવે છે 6 પોઈન્ટ સમથિંગ જવાબ આવે, બરાબર સોરી 45.8, અને એનો વર્ગ કરી નાખો, વર્ગમૂળ કાઢી નાખો એટલે તમારે આવી જાય પ્રમાણિત વિચલન, કેટલું આવે છે 6.77, બરાબર। આ ગઈકાલે ગણી ચૂક્યા હતા પણ હવે ઉતાવળમાં અને થોડીક હિસાબે આપણે ભૂલી ગયા, તો હવે આવશે તમારે ઉદાહરણ નંબર 10। ઉદાહરણ 10માં તમારે શું કરવાનું છે કે મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચલન ત્રણ વસ્તુ ગોતવાનું છે। મધ્યક તો આપણે ઓલરેડી ગોતી જ છીએ આરે આરે, પણ આવી ત્રણ વસ્તુ તમારે પાછી જોડે જોડે ગોતવાની છે। સૂત્ર તો ઓલમોસ્ટ બધામાં કેવા સેમ જેવા જ આવશે, કારણ કે તમારે અહીંયા એક્સ આઈ છે એ આમાં તમારે 10માં દાખલામાં મેળવવાનો આવશે, કારણ કે એમાં શું છે તમને વર્ગ સ્વરૂપે આપ્યા છે રકમ, એટલે આપણે એક્સ આઈ મેળવવા તો બધાને આવડે છે એટલે આ ઉપરનું બધું એમ ન રાખી છીએ, એક્સ આઈ વાળું અહીંયા છેલ્લે મેળવી લેશું, બરાબર। તમારે ક્યાં મેળવવાનું થશે, એક્સ આઈ વાળું અહીંયા વચ્ચે મેળવવાનું થશે, આ આપી દીધા તમને વર્ગ, ઓકે એટલે એક થોડુંક તમે એડજસ્ટ કરી લેજો, આ તમને વર્ગ આપ્યા છે, કારણ કે એમાં પણ શું થશે આ ઉદાહરણ નંબર 10, બરાબર વિચરણ અને પ્રમાણિત વિચલન અને જોડે મધ્યક પણ ગોતવાનો છે, મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચલન ત્રણે વસ્તુ તમારે ગોતવાનું છે। તો આમાં એક કોલમ ખાલી એટલી એડ થશે તમારે, કાંઈ વર્ગ છે અહીંયા એક્સાઇ સ્વરૂપે આવશે, બરાબર। તો વર્ગ તમને ચાલુ કર્યા છે 30 40 થી 900 સુધીના, બરાબર અહીંયા છે તમારે 30, અહીંયા 40, 40 50, 50 60, 60 70, 70 80, 80 90 અને 90 100 સુધી છે, ઓકે ચલો 100 સુધી છે। તો હવે તમારે શું કરવાનું છે કે હવે તમારે એ કરવાનું છે કે તમારે નીચે આપેલી
वितरण माटे मध्यक प्रमाणित विचलन अने विचरण ए त्रण वस्तु तमारे गोतवानी छे बराबर। तो तमारे हवे करवानुं छे एफआई एफआई तमने आईपी छे 3712 15 8 15 8 3 2 ओके चलो। तो आटली रकम थी गई। हवे तमारे अहीं एक एक्सआई नुं एक बॉक्स बनाववुं पड़शे बराबर। हकीकतमां आवे ई बाजुमां પણ આપણે આપણે ઉપરનું ભૂસવું ના પડે એટલા માટે આપણે છેલ્લે એક્સઆઈ લખશું। એક્સઆઈ યાની કે તમારે 30 + 40 / 2 એટલે કે 70 થશે। 70ના છેદમાં 2 એટલે 35 બરાબર। 35 પછી બધામાં કેટલા 10 10 એડ કરતા જવાના તો અહીંયા આવે 45 અહીંયા આવે 55 અહીંયા આવે 65 અહીંયા આવે 75 પછી આવશે 85 અને લાસ્ટમાં આવશે 95। ચલો તો આ થઈ ગયું તમારે એક્સઆઈ। હવે એફઆઈ તમારે આ છે બરાબર। તો એક્સઆઈ એફઆઈ કરવાના તો 35 × 3 કરો એટલે કે 5 × 3 = 15 નો 5 + 1 = 1 3 × 3 = 9 અને 1 = 10 બરાબર। હવે 45 × 7 કરો એટલે 7 × 5 = 35 + 3 7 × 4 = 28 ને 3 કરો એટલે 31 એટલે 315। 45 × 12 કરો બરાબર એટલે 55 × 12 એટલે તમારે આવશે પહેલાં 10 કરી નાખો એટલે 550 એમાં તમારે 110 ઉમેરો એટલે 650 10 ઉમેરો એટલે 110 ને હા ઓકે 660 બરાબર। હાલો તો એનો ગુણાકાર આવશે 660 પછી 15 × 65 કરો કેલ્ક્યુલેટર કાઢો એમાં ગણો 15 × 65 તમારે આવશે 975 ચલો એનો ગુણાકાર આવે 975 75 × 8 એટલે 8 × 5 = 40 ને વધી પડી 4 72 ને 4 76 એટલે 660 એટલે સોરી 72 એટલે 720 ચાલો પછી 85 × 3 કરો એટલે 3 × 5 = 15 વધી 1 24 ને 1 25 બરાબર। હાલો પછી 95 × 2 કરો એટલે 180 180 ને 10 190 ઓકે ચલો। હાલો હવે તમારે શું કરવાનો છે આ બધાનો સરવાળો 105 315 એ બધાનો સરવાળો અહીં જોશે આપણે મધ્યક મેળવવા માટે। તો મધ્યક મેળવવા માટે બધાનો સરવાળો કરશો તો તમારે આવશે 75 × 8 માં તકલીફ છે ઓકે। હાલો એમાં તકલીફ પડી છે એમાં આવશે તમારે 600 આન્સર આવે છે 75 × 8 કરશો એટલે 8 × 5 = 40 બરાબર એટલે શું આવશે મેં પહેલાં કેટલા કીધા હતા એટલા જ કીધા હતા એટલે 8 × 5 = 40 બરાબર છે × 600 એટલે 75 × 8 કરશો એટલે 600 આવશે। તમારે તો કેલ્ક્યુલેટરમાં કરવાનું છે બરાબર। આજ તો મારી પાસે કેલ્ક્યુલેટર નથી એના હિસાબે હું મોઢે કરું છું બરાબર એટલે એનો ગુણાકારમાં આપણે ભૂલ આવે છે એટલે એનો સરવાળો ગુણાકાર આવ્યો 600 અને બધાનો ગ્રાન્ડ ટોટલ આવશે તમારે એફઆઈ એક્સઆઈનો 3100 બરાબર 3100 બધાનો સરવાળો કરવાનો છે। હવે તમારે એમાં તમારે શું મેળવવાનું છે મધ્યક। તો મધ્યક મેળવવા માટે શું કરવાનું છે તમારે એફઆઈ એક્સઆઈના સરવાળાને એન આવૃત્તિનો સરવાળો કરી નાખો ફટાફટ કેટલો આવે છે 50 આવે બરાબર આવૃત્તિનો સરવાળો 50 આવે છે ઓકે ચાલો। તો હવે 50 એટલે કે તમારે 3100 / 50 કરશો એટલે કેટલા આવે છે
62। ओके चलो, એટલે તમારો આન્સર આવ્યો 62, એટલે કે તમારો મધ્યક થયો 62। તો હજી આપણે શું મેળવવાનું છે, xi માઇનસ x બાર, હજી થોડીક પ્રોસેસ લાંબી કરવાની છે। તો તમારે હવે xi માઇનસ x બાર મેળવવાનું છે। તો ચલો મધ્યક આવી ગયો 62, હવે xi માઇનસ x બાર મેળવવાનું છે, એટલે 62 62 માઇનસ 35 કરો એટલે તમારે આવશે માઇનસ 27। બરાબર, હાલો કેલ્સી આવી ગયું। હવે તમારે 62 માઇનસ 45 કરો એટલે તમારે 17 આવશે, પણ 17 પણ કેવા માઇનસ। હવે કેટલા છે 55, એટલે આમાં આવશે 7 માઇનસ 7। હવે 62 ને એટલે આવશે અહીંયા 3, હવે આવશે પ્લસ 3, પ્લસ 3 ને હવે આવશે 13 આવશે, બરાબર, કારણ કે આમાં બધામાં 10-10 નો ગેપ છે, એટલે અહીંયા જવાબ 3 આવે તો આમાં 10 ઉમેરી દઈ એટલે આપણે આઈડિયા આવી જાય 13, અહીંયા આવશે તમારે 23 ને અહીંયા આવશે 33। ઓકે ચલો, બરાબર છે, હા। તો હવે તમારે શું કરવાનું છે, એમનો વર્ગ કરવાનો છે। તો 27નો વર્ગ જેને આવડે એના માટે વેલ એન્ડ ગુડ, નકર કેલ્ક્યુલેટર તો આપ્યું જ છે આપણે। આનો વર્ગ કરશો એટલે 729 આવશે, બરાબર। પછી તમારે 17નો વર્ગ કરશો તો 289 આવશે, 7નો વર્ગ 49 આવશે, 3નો વર્ગ 9 આવશે, 13નો વર્ગ 169 આવશે, પાછો 23નો વર્ગ તમારે આવશે 529, અને 33નો વર્ગ કરી લ્યો પાછો 33 × 33, તો 1089 આવશે। હવે આમનો ગુણાકાર એફઆઈ સાથે, એફઆઈ યાની કે 729 × 3, તો આવે છે 2187। પછી તમારે 289 × 7 કરવાના, તો એનો ગુણાકાર આવે 20-23। પછી 55 × 12 કરો એટલે એનો આન્સર આવશે તમારે 660, નો આવે ને 55 × 12, બરાબર છે, 55 × 12 છસો એફઆઈ, એક જ મિનિટ, xi એટલે આપણે ક્યાં પહોંચ્યા છીએ, 55 × એફઆઈ, સોરી આપણે ક્યાં આની સાથે ગુણાકાર, આપણે આનો ગુણાકાર કરવાનો, બરોબર, હું આ xi લઈ લેતો હતો, એટલે આવશે તમારે 49 × 12, આપણે આ થોડુંક લખવામાં આ વખતે પ્રોબ્લેમ કરી છે, કારણ કે જનરલી આ લાઈન છેલ્લી આવે એટલે આપણે છેલ્લી લાઈનનો ગુણાકાર તમારે xi સાથે કરવાની થાય ને, એટલે હું આનો ગુણાકાર કરી નાખતો હતો આની સાથે, બરાબર, ઉપર ધ્યાન નહોતું જતું। ચલો હવે પાછું આ 9નો ગુણાકાર આવશે તમારે 15 સાથે, તો 15 × 9 કરો, જો કે આ કરવાનું ન હોય, બરાબર, હાલો 135 આવશે, પછી 169 × 8 એટલે 13-52 આવશે, પછી હવે તમારે શું કરવાનું છે, 85 × 3 કરી નાખો હવે એટલે તમારે આવશે, સોરી પાછું 85 નહીં 569, અલા સોરી 529 × 3 કરો એટલે તમારે આવશે 1587, બરાબર, 1587 આવ્યા। હવે તમારે 1089 × 2 કરો એટલે આવશે તમારે 2178। ઓકે ચલો,
एकवीस अठ्योतेर एक बार जो लाइ पंदर सत्याशी तेर बत्रीस एक सौ पात्रीस बस पाँच सौ अठासी वीस तेवीस ने एकवीस सत्याशी ए बधाने तमे सरवाळो करशो एटले दस आ बधाने सरवाळो करशो एटले दस दस हजार पचास। ओके तो हवे तमारे शुं करवानुं छे आ मळी गयो सरवाळो तमने मळी गयो दस हज़ार पचास डिवाइड बाय एन एन एटले पचास तो मींडू मींडू जाए एटले एक हज़ार पांच डिवाइड बाय पचास एटले आ तमारो आंसर आवे छे बसो ने एक। चलो तो बसो एक तमने मेड़ो हवे एनु शुं करवानुं छे आपणे विचलन विचलन ने देखाड़ाय छे सिग्मा वडे तो आटले शुं थशे अंडर रूट में बसो एक एटले बसो एक नुं तमे वर्गमूळ काटशो एटले तमारे मेड़ा चौद पॉइंट सत्तर सत्तर एवं कंईक मळे चौद पॉइंट सत्तर ने आ पछी सात थी कंटीन्यू थाय छे तो तमे चौद पॉइंट सत्तर राखी सको अने चौद पॉइंट अठार पण राखी सको जे तमारे पछी टेक्स्ट बुक में जे जवाब आप्यो ए पण तमने जे एक्जाम में खबर ना होय तो सत्तर लखो अथवा अठार लखो बे वस्तु केवी छे सेम भाई पॉइंट पछीना जे थोड़ोक वेरिएशन होय तो चाले बराबर एमां काई तकलीफ पड़े नहीं। तो हवे आपणे उदाहरण नंबर अगियार करशुं उदाहरण नंबर अग्यारनी रकम जो कि नीचे आपेली माहिती माटे प्रमाणित विचलन शोधो नीचे आपेली माहिती माटे प्रमाणित विचलन शोधो तो हवे एना माटे आपणे हवे नवेसरथी कोष्टक बनावशुं आ कोष्टकमां आपणे रहेवું નથી બરાબર કારણ કે આમાં થોડીક પાછી ભૂલ ને એવું થઈ જાય છે એમાં આપણે થોડીક નવી રીત વાપરશું નવી એટલે આપણે જે બીજા બે સૂત્ર લખ્યા છે ને તમને ટેક્સ્ટ બુકમાં લગભગ એ રીતે ગણાવ્યું છે એટલે તો આપણે એ રીતથી કરશું બરાબર ને તમને જો જીની રીતે આવડે મજા આવે તો જીની રીતે જ આપણે કરીએ જેમ તમને અનુકૂળ આવે એમ બરાબર તો સૂત્ર આપણે રાખી છે ના એ ભૂસી નાખી કારણ કે આ નવી રીત કરશો એટલે સૂત્ર પાછું અલગ આવશે નવી રીત એટલે તમારે જે આપણે ટોટલ કેટલા સૂત્ર લખ્યા હતા આઠ બરાબર એમાં જે બીજા જે સૂત્ર આવે છે ઓર કરીને લખાયા હતા ને એ સૂત્રનો આપણે ઉપયોગ કરીને દાખલો ગણીએ તમને જે સરળ પડે એ સૂત્રનો ઉપયોગ કરીને તમારે દાખલો ગણવાનો તો અગિયારમાંની રકમ શું છે અગિયારમાંની રકમ તમને એવી કંઈક આપી છે કે નીચે આપેલી માહિતી માટે પ્રમાણિત વિચલન શોધો खाली तमारे प्रमाणित विचलन शोधवानु छे तो आ बधी काढी नाखो विचरण ने उदाहरण नंबर 11 नीचे आपेली માહિતી માટે પ્રમાણિત વિચલન શોધો તો આપણે એમાં અલગ રીત વાપરવાની છે તમને જો ટેક્સ્ટ બુકમાં સિગ્મા વન બાય એન બરાબર તો એમાં શું આવ્યું છે એફઆઈ એક્સઆઈ નો વર્ગ માઇનસ એફઆઈ એક્સઆઈ નો પાછો વર્ગ કરીને આપ્યો છે બરાબર એમાં અલગ રીત છે તો આપણે પણ આપણે અલગ રીત કરીએ આમાં શું છે એફઆઈ અને એક્સઆઈ બંને આપેલા છે એફઆઈ અને
एक्स आई तमने बने आपेला है एटले तमने एफ आई और एक्स आई आप तो एक तमारे जे एमां प्रमाणित शू शोधवानुं छे विचलन प्रमाणित विचलन शोधवा माटे तमारे तो विचलन तो शोधवुं पड़शे बराबर तो एना माटे बे सूत्र छे आपणे एफ आई अने एक्स आई आपी होय एना माटेनी वात करवानी एक जे आपणे हमणां लख्युं हतुं ए तो के ए कयुं सूत्र छे तो के सिग्मा आई बराबर वन टू एन एफ आई इंटू एक्स आई माइनस एक्स बार नो वर्ग डिवाइड बाय एन एक आ सूत्र है बराबर अत्यारे आपणे जे दाखलो गणो छे एक हवे बीजू सूत्र आवुं छे तमारे के सिग्मा आई बराबर वन टू एन एफ आई एक्स आई नो वर्ग खाली एक्स आई नो वर्ग छे बराबर एफ आई नो वर्ग नथी खाली एक्स आई नो वर्ग छे अने एना डिवाइड बाय एन माइनस अंडररूट अला सॉरी काउंस नी अंदर सिग्मा आई बराबर वन टू एन एफ आई एक्स आई ना छेद में केपिटल एन अने आखा पद नो वर्ग आवी रीतना तमारे सूत्र छे एटले आ सिग्मा स्क्वे आ बे सूत्र छे तो तमे आपणे नीचला सूत्रनो उपयोग करीने आपणे दाखलो गणवानो छे बराबर ऊपरना सूत्रनो उपयोग करशो नहीं तो हवे ऊपरनुं सूत्र आपणे भूसी नाखी चलो हवे आ सूत्रनो उपयोग करवानो तो आ सूत्रमां जेटली आपणे माहिती जोईए एटला आपणे कोष्टक बनावाना छे सौथी पहेला तो एफ आई अने एक्स आई तो आपेला ज छे ए लखी नाखी चलो तो अवलोकनो केटला आप्या छे ते जोई आपणे अवलोकन आप्या छे एक बे त्रण चार ने पांच पांच अवलोकन छे ओके चालो तो हवे अहीं शुं वात थई एफ आई अने एक्स आई तो अहीं एक्स आई अने अहीं एफ आई बीजुं कंई अलग नाम नथी आप्युं ना तो हवे एक्स आई छे तमारे त्रण आठ तेर त्रण आठ तेर अढार ने तेवीस ओके चलो आ एक्स आई थई गयो हवे एफ आई एफ आई नी वात करी सात दस सात दस पंदर दस अने छ हवे आपणे आ रीतनो उपयोग करवानो छे तो आमां शुं शुं जरूर पड़शे जो तो एफ आई एक्स आई डिवाइड बाय केपिटल एन एटले आ एक प्रकारनो शुं थयो तमारे एक्स बार पण कही शको आने कारण के एक्स बार ने तमारे मध्यक गोतवानुं सूत्र शुं छे एक्स बार बराबर सिग्मा आई बराबर वन टू एन एफ आई एक्स आई अने बधाना छेदमां केपिटल एन आवुं ज छे ने तो आ एक्स बार शोधवानुं छे तो आना बराबर तमे एक्स बार नो वर्ग पण कही शको एटले हजी आमां पण अलग रीत थाय जो एफ आई एक्स आई ना छेदमां एन ए तमने अहींया अलगथी मेळवी लेवानो बराबर अथवा तो आ ना मेळवो तोय चाले अथवा तो आनी जग्याए एक्स बार लखो तोय चाले एक्स बार नो जे तमने जवाब मळे अहींया એનો શું કરી દેવાનો વર્ગ બરાબર પછી શું કરવાનું છે આપણે એક્સ આઈ નો વર્ગ મેળવવાનો છે એક્સ આઈ નો વર્ગ મેળવવાનો છે તો આપણે એક્સ આઈ ના વર્ગનું એક બોક્સ આપણે દોરશું અને એફ આઈ એક્સ આઈ પણ મેળવવાનો છે તો તમને જે અનુકૂળ આવે જે તમારે પહેલા મેળવવું હોય તો આપણે સૌથી પહેલા એફ આઈ એક્સ આઈ મેળવીએ એટલે એ બાજુમાં આ બે વસ્તુ બાજુ બાજુમાં છે એટલે ગુણાકાર કરતા ફાવે એટલે એફ આઈ એક્સ આઈ ચલો તો બેનો ગુણાકાર કરવાનો છે તો સાત તરી એકવીસ દસ ને આઠ એટલે એંસી પંદર ગુણ્યા તેર કરો એટલે તમારો જવાબ આવે એકસો ને પંચાણું પછી તમારે કરો દસ ગુણ્યા અઢાર એટલે એકસો એંસી પછી છ તરીને અઢાર વધી એક છ દુ બાર ને એક તેર એટલે એકસો આડત્રીસ
बराबर, तो एनो सरवाळो 138। हवे बधानो सरवाळो करो, सरवाळो करशो एटले मळशे तमने आंसर 614। बराबर, पछी आपणे fi नो सरवाळो एटले n ए तो जोशे, तो 17 ने 10 करो एटले 27, 27 मां 5 उमेरो एटले 32 ने 33 ने 10 तमारे 43, 43 ने 6 तमारो जवाब आवे छे 48। बराबर, ओके 48। चलो तो आनो fi नो सरवाळो आवी गयो 48। હવે તમારે શું શું મેળવવાનું થશે? હા, xi નો વર્ગ મેળવવાનો થશે ને હજી। ચલો તો xi નો વર્ગ કરી નાખો। ચલો અહીંયા સુધી ઓકે। 3 નો વર્ગ એટલે 9, 8 નો વર્ગ એટલે 64, પછી 13 નો વર્ગ આવડે 169, 18 નો આવડે 324 થાય। બરાબર, ઓકે હા એટલો જ થાય 324, અને 23નો વર્ગ આવડે નહીં પણ એ કરી નાખવાનો, કેટલો આવે છે 529। ચલો તો હવે શેની જરૂર પડશે? fi xi નો વર્ગ આની જરૂર પડશે ને। જો આ તો વસ્તુ મળી ગઈ, fi xi અને કેપિટલ n બે મળી ગયું, આ fi xi અને કેપિટલ n એટલે આવૃત્તિનો સરવાળો એ મળી ગયું, એટલે એનું કામ પૂરું થઈ ગયું। હવે મારે શેની જરૂર પડશે? fi xi, તો હવે એનું બોક્સ બનાવવું પડશે। fi xi નો વર્ગ, યાને કે આવૃત્તિ અને xi નો વર્ગ, એટલે આ fi અને આ xi નો વર્ગ, એટલે 9 ને 7 કેટલા આવશે 63, પછી તમારે ગુણાકાર કરવાનો છે 10 અને 10 ગુણ્યા 64 એટલે આવશે તમારે 640, પછી 15 ગુણ્યા 169 કરશો એટલે 235, પછી 324 ગુણ્યા 10 બરાબર, પછી 529 ગુણ્યા 6 કરશો એટલે 3175 આવે છે, 3174 સોરી 75 નહીં। બરાબર, ઓકે હવે આ બધાનો તમારે સરવાળો કરવાનો છે, તો સરવાળો કેલ્ક્યુલેટર હાથમાં લઈ લ્યો અને સરવાળો ફટાફટ કરી નાખો। તો કેટલો આવે છે સરવાળો? 96 52, 96 52 તમારે સરવાળો આવે। ચલો તો આ નવી રીત થઈ ગઈ, તો હવે આમાં કિંમત મૂકી દો, તો fi xi નો સરવાળો 96 52 છેદમાં કેપિટલ n, કેપિટલ n એટલે 48। હવે અહીંયા માઇનસ, માઇનસ કરીને તમારે શું કરવું? હજી તો પેલા મધ્યક એટલે fi xi એનો સરવાળો આવ્યો છે 614, એટલે 614 ડિવાઈડ બાય 48, આનો શું કરવાનો છે વર્ગ, એટલે 614 ભાગ્યા 48 કરો, કેટલો મળે છે 12.79, 96 52 ડિવાઈડ બાય 48 માઇનસ 12.79, અથવા તો તમે અહીંયા 80 કરી નાખો તો પણ ચાલે। બરાબર, હવે 96 52 ભાગ્યા 48 કરો, અચ્છા એનો વર્ક કરવાનો છે ને હજી, એનો વર્ક કરીને ડાયરેક્ટ કેટલો થાય છે 25.58। બરાબર, 614 ડિવાઈડ બાય 48 હા એટલે 163.58 મળે છે। આનો શું કરવાનો? વર્ગ, અથવા તો એવું કરો 614 ડિવાઈડ બાય 48 કરો
એનો ડાયરેક્ટ વર્ગ કરી નાખી, એની ડાયરેક્ટ વર્ગની જ કિંમત મૂકી, કારણ કે નીચે પાછું સમાશે નહીં. ચલો તો એનો વર્ગ તમને મળ્યો 163.58. હવે આ કરો, 96/52/48, તો એનો મળ્યો તમને 201.08 -163.58. તો તમારો આન્સર આવે છે 37.50. તો આ તમારો શું થઈ ગયો આન્સર. તો જોઈ લ્યો 37.50 જે તમારો આન્સર આવ્યો છે એ તમને મળ્યો સિગ્મા સ્ક્વેર. તમારે ગોતવાનું શું છે, જો પ્રમાણિત વિચલન, આ તમને શું મળ્યું, વિચરણ મળ્યું, બરાબર. આન્સરમાં મેં જોયું તો આન્સર આવ્યો નહીં, આપણે આન્સર આવ્યો 37.50. પછી આપણે રકમમાં જુઓ, આ તમને વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર તમને મળ્યો, પરંતુ તમારે શું મેળવવાનું છે, પ્રમાણિત વિચલન. એટલે કે તમારે ખાલી મેળવવાનો છે સિગ્મા, એ આપણે ઉપર લખી નાખી કે સિગ્મા કેટલો મળે. તમારે શું મેળવવાનું છે, પ્રમાણિત પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 37.50 નું વર્ગમૂળ એટલે 6.12 તમારો ફાઇનલ જવાબ આવશે. અને તમારે શું કરવાનું, આમ લખવાનું અંડર રૂટ 37.50 એટલે આનો જવાબ આવે તમારે 6.12. તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. ઓકે, તો આજના લેક્ચર માટે આપણે ઉદાહરણ નંબર 11 સુધી રાખી છે. આઈ થિંક લગભગ લાસ્ટ, હા, આના પછી એક લાસ્ટ ઉદાહરણ બાકી, ઉદાહરણ નંબર 12, પછી સ્વાધ્યાય આપણે શરૂઆત કરશું, બરાબર. થેન્ક યુ.